નમસ્તે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણની નામનો પ્રયોગ અર્થ ગ્રહણમાં બાધક બને છે તેથી એ નામને સ્થાને જે પ્રયોગ જાય છે તેને સર્વનામ કહે છે આપણે એક નમૂનો જોઈએ એકવાર વાર ગટ્ટુ બટુ અને મનુ નામે ત્રણ યુવાનો શોધમાં નીકળી પડ્યા રસ્તામાં ગટુ કહે ગટુને એક જ રોટલો વધ્યો છે તેનાથી ગટુ અથવા બટુ અથવા મટુ ખાય તો ગટુ અથવા બટુ અથવા મટુની ભૂખ થોડી સંતોષાય ગટુએ પૂછ્યું પણ ગટુ બટુ અને મટુમાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી કરવું સમજાય છે કઈ ના વાંચતા તકલીફ પડે છે સમજાય છે પણ બીજી વાર વાંચ્યા પછી કારણ કે પ્રયોજાયેલા નામને વારંવાર પ્રયોજવું અર્થને સમજવામાં નડે છે આ જ ફકરો ખરેખર આ રીતે કહેવાય તો તરત સમજાઈ જાય કઈ રીતે તો કે એકવાર ગટુ બટુ અને મનુ નામે ત્રણ યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા રસ્તામાં ગટુ કહે મને બહુ જ ભૂખ લાગી છે બટુ કહે હા મને પણ મટુ કહે મને પણ પરંતુ આપણી પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે તેમાંથી આપણા સૌની ભૂખ નહીં સંતોષાય કોઈ એક જ ખાય તો તેની ભૂખ થોડી સંતોષાયટું એ પૂછ્યું પણ આપણામાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી સમજવામાં સરળ થઈ હા નામ સર્વનામના યોગ્ય ઉપયોગને કારણે અહીં આપણે સમજવું સરળ બને છે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો સમજવામાં સરળ થઈ ગયું બરાબર ને અહીં બીજી એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે આ ફકરામાં મને શબ્દ કેટલી વાર પ્રયોજાયો છે અને કોના માટે તમે વાંચ્યું હશે કે મને શબ્દ ત્રણ વાર પ્રયોજો છે ગટુ બોલે છે ત્યારે ગટુ પોતાના માટે મને શબ્દ છે એ વાપરે છે બટુ બોલે છે ત્યારે પણ બટુ પોતાના માટે મને શબ્દ વાપરે છે અને મટુ બોલે છે ત્યારે પણ મટુ પોતાના માટે મને શબ્દ છે એ વાપરે છે અર્થાત ગટુ બટુ અને મટુ અથવા નટુ ગમે તે નામ હોય પણ અન્ય કોઈ પણ બોલનારા જ્યારે પોતાની વાત કરે ત્યારે માત્ર નીચેના કોઠા પરથી નજર નાખીએ ને યાદ કરી લઈએ તો સર્વનામના પ્રકાર ત્યાંથી મિત્રો આ કોષ્ટક પાક કરી લેજો પ્રકાર છે સર્વનામ બરાબર સર્વનામ પુરુષ વાચક સર્વનામ એમાં સર્વનામ જોઈએ પ્રથમ પુરુષ બોલનાર છે એક વચન હોય તો હું તે આવે એક અને બહુવચન હોય તો તમે આવે ત્રીજો પુરુષ હોય અન્ય ચેતન અચેતન કોઈ પણ અન્ય વ્યક્તિ માટે વાત કરવામાં એક વચન હોય તો તે આવે બહુ વચન હોય તો તેઓ આવે હવે પ્રશ્નાર્થ હોય તો એમાં કોણ આવે અને કોણ એ ચેતન શું કઈ અચેતન બરાબર જેમાં છે જીવ છે તેના માટે કોણ અને જે કઈ વસ્તુ છે એના માટે શું અને સાપેક્ષ છે જે તે બરાબર અને અનિશ્ચિત હોય તો કોઈ સાર્વનામિક હોય તો કોઈ નું અને પ્રશ્નાર્થ વિશેષણ હોતું કોનું પછી અહીં છે એ ત્રીજો પુરુષ હોય તો કોઈ કઈ કશું સાર્વનામિક વિશેષણ કશાક નું અને પ્રશ્નાર્થ હોય તો શેનું હવે સ્વવાચક હોય તો જાતે પોતે પંડે બરાબર આ સર્વનામ આવે દર્શક સર્વનામ હોય તો ચેતન અને અચેતન ચેતન માટે છે આ એ નજીક નું અને એ તે પેલું દૂર નું હવે એના જે સાર્વનામિક વિશેષણ હોય તો આનું જેનું તેનું સ્થાનવાચક હોય તો અહીં નજીકનું ત્યાં હોય તો દૂરનું પ્રશ્નાર્થ વાચક હોય તો ક્યાં સાપેક્ષ હોય તો અનિશ્ચિત હોય વાચક હોય તો હવે સમય વાચક જોઈએ તો અત્યારે હાલમાં હમણાં વર્તમાન બરાબર ક્યારે પ્રશ્નાર્થમાં જયારે ત્યારે ક્યારેક જ્યારનું ત્યારનું અને પ્રશ્નાર્થ વાક્યની અંદર રીતિવાચક હોય તો આમ પ્રશ્નાર્થ હોય તો કેમ કેવી રીતે જેમ તેમ હોય હોય તો તો આટલું પ્રશ્નાર્થ કેટલું જેટલાનું તેટલું બરાબર અને કેટલાનું માપ વાચક હોય તો એવડું કેવડું જેવડું તેવડું સરખામણી તો આવું એવું કેવું જેવું તેવું

તો આમાં છે એ સર્વનામ ગોતવાનું છે આ વાક્યમાં સર્વનામ શું છે તો કે કેવું પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો તો અહી છે બીજા વાક્યની અંદર પિતાજી પોતે સર્વનામ છે એના પછી મને સર્વનામ છે ત્રીજું વાક્ય જોઈએ કહ્યું સ્ત્રીને

મે અને વાક્ય છે પેલું એમાં આપણે વર્તુળ હવે તમે સર્વનામ ઓળખી શકો છો ખબર બરાબર છે તો નીચે વાક્યો સાથે વિકલ્પો આપ્યા છે ચાર માંથી ત્રણ વિકલ્પો સર્વનામ છે એક વિકલ્પ સંઘના

અંદર આપણે સૂચના જોઈએ તો સર્વનામ એમાં પેલા વાક્યની અંદર છે એ સર્વનામ અમને પણ એને સંઘરવી ક્યાં એ અમારા માટે સવાલ થઈ પડ્યું એને

પિતાજી પોતે અમને મારશે તેવો ભય મને તો ન જ હતો પિતાજી પોતે અમને બરાબર તો છે એ દિવસ સવાલ ચિઠ્ઠી પિતાજી બરાબર શોધ્યા હતા બરાબર તો કે ના પેલા દિ પેલા વાક્યની અંદર છે તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય તેવું અમને સ્મરણ નથી તેમણે કોઈ દિવસ અમને દિવસ એના પછી છે એ સવાલ બરાબર એ પણ છે સંજ્ઞાની અંદર લીધો છે પછી ત્રણ વાક્યો છે એમાં પિતાજી બરાબર બરાબર એમાં એ સર્વનામ પોતે વાક્ય જોવો એના પછી આગળનું વાક્ય છે મુરત્યુ બરાબર તો અમે તો અમને તમે સૌ મુરતયુ જ છે ને બરાબર તો આ મુરત્યુ અને પિતાજી બરાબર તો આપણે અહીં જે જોઈએ

તેમને ભગરંદ ભગદર નું દરદ તો હતું જ તેમને તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે તો તમો અમો અને તને ના સર્વનામ છે મારડ માં હું મગફળી ના સોદા માટે ગયેલો હવે ગામનું નામ છે હમ સર્વનામ એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને એને જોયા ઉપર પુરુષ વાચક સર્વનામની વાત કરી હતી યાદ છે ને નીચેના વાક્યમાંથી પુરુષવાચક સર્વનામ શોધી શકો તો શોધો અને તેને જુદા તારવો બરાબર પુરુષ વાચક સર્વનામ

જોયો હશે કંઈક તેઓ ખાટલા વશ હતા બરાબર તેઓ તો હવે એના પછી આપણે જોઈએ પુરુષ વાચક સર્વનામ આપણે શોધ્યા હવે આપણે છે નીચેના વાક્ય જોઈએ પ્રશ્નાર્થ સર્વનામ તો ઓળખવા સહેલા છે વ્હાલાજીનું રૂપ મો મહા શુભકારી રશિયા વીણ કેમ રહીએ કેમ મરીને સો લાભ સો મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે શું તેમાં આભ પરાનો છાયો મૂકીને અહી સા સારુ જમીન માગો છો સા શેઠ છો શેઠનો વેપાર કરો છો સોરી શેઠ છો શેનો વેપાર કરો છો શેનો તો અહીં કેમ શો શું સા શેનો આ બધાય છે એ પ્રશ્નાર્થ સર્વનામ છે પછી અનિશ્ચિત સર્વનામ જોઈએ તો તો હું તેમના અને મારા વગેરે સર્વનામ નથી તારવ્યા ને તો બરાબર કારણ કે તમારે માત્ર અનિશ્ચિત સર્વનામ છે એ તારવવાનું છે તો જોઈએ કોઈક બરાબર અહીં છે આ કોઈક બરાબર અનિશ્ચિત સર્વનામ જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા તેમના મનમાં કંઈક ઉતર્યું કંઈક અનિશ્ચિત સર્વનામ ત્યાં કોતરમાંથી એક ખેડૂત માણસે આવીને પ્રણામ કરીને કંઈ ભેટ ધરી ત્યાં તર માંથી એક ખેડૂત તો અહીં છે એ સર્વનામના પ્રકાર જોઈએ પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો બરાબર ઉપરના વાક્ય આપણે જોયા એ પ્રમાણે જોઈએ પ્રકાર વાચક દર્શક સર્વનામ વાચક સર્વનામ કે સ્વવાચક પોતે છે એ શું છે સ્વવાચક ગાંધી પિતાજી પોતે સ્વવાચક સર્વનામ છે આપણ સૂતા એક સાથરે તને સાંભળે આપણ સમયવાચક છે અનિશ્ચિત સર્વનામ છે પુરુષ વાચક સર્વનામ છે કે દર્શક સર્વનામ છે પુરુષ વાચક રહે છે અનિશ્ચિત સર્વનામ છે દર્શક સર્વનામ છે સર્વનામ સ્થળ વાચક સર્વનામ છે તો કે એ મંદિર તો દર્શક સર્વનામ એના પછી પણ ત્યાંય મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો ત્યાંય બરાબર શું આવશે દર્શક વાચક સર્વનામું વાક્ય છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે ત્યાં શબ્દ છે તો એ શું આવશે સમયવાચક અનિશ્ચિત સર્વનામ પુરુષવાચક સર્વનામ કે સ્વવાચક સર્વનામ ત્યારે તો એ છે સમયવાચક સર્વનામ જે અહીં કોષ્ટક આપેલું છે પેલા વાક્યની અંદર પોતે એ સ્વવાચક સર્વનામ 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 પુરુષવાચક એ દર્શક ત્યાં સર્વનામુષ વાચક બહુવચન માટે આપેલા છે પ્રથમ પુરુષ હોય તો એ સર્વનામની અંદર હું અથવા મેં આવે બીજો પુરુષ હોય તો તું અથવા તે આવે ત્રીજો પુરુષ હોય તો તે આવે હવે સાર્વનામિક વિશેષણ હોય તો એ હું મેં અને મારું આવે બીજો પુરુષ હોય તો એ સાર્વનામિક અંદર તારું આવે બહુ ત્રીજો હોય તો તેનું આવે રીતે બહુવચન હોય તો પ્રથમ પુરુષ હોય તો હું બહુવચન હોય હોય તો તો અમે આપણે વિશેષણ એની જગ્યાએ અમારું આપણું થઈ જાય તું તેની જગ્યાએ તમે તારું હોય તો તમારું થઈ જાય તે હોય તો તેઓ થઈ જાય ને તેનું હોય તો તેમનું તેઓનું થઈ જાય આ સાર્વનામિક વિશેષણ વિકારી વિશેષણ છે એટલે કે સંઘના નામ અનુસાર તેની લિંગ વચન

ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે બરાબર ટાઢે ધ્રુજે આપણી બરાબર આપણી છે એ સર્વનામ વિશેષણ આવશ અહીં છે એ સંજ્ઞા એ પૂર્ણ કરીએ છે સર્વનામ સંજ્ઞાઓ બરાબર એનું જે આપણે અત્યાર સુધી પઠન કર્યું એ અહીં પૂર્ણ કરીએ અસ્તુ વિદ્યાર્થી મિત્રો